જ નથી. તો બસ મિત્રો, આપણે આવી ગયા છીએ લો ગાર્ડન. આ લો ગાર્ડન અને આની આ બાજુ છે આખો સ્ટ્રીટ શોપિંગ માર્કેટ જ છે કાઇન્ડ ઓફ. અને તો મમ પપ્પા કૃપા બધા અહીંયા જાય છે જોવા. વરસાદ વરસે તો આપણે લો ગાર્ડન માર્કેટ ફરી નહીં શકીએ. હાલો ફટાફટ ગાર્ડનમાંથી બહાર નીકળી પેલા શોપિંગ કરીએ. હાલો હકડો ચક્કર હેડા મારી છો ખાલી અહીં નહેરી ગણો. હા આપણે લાસ્ટ ટાઈમ હું કૃપા ને ખ્યા તમે ત્રણે અહીંયા આવ્યા હતા અને આ વખતે તો અહીંયા આખો વાતાવરણ અલગ થઈ ગયો છે. લાઈક તમે જંગલમાં આવો ને એવો લાગે. અહીંયા બહુ જોરદાર છે યાર, ફૂલ પીસ ને ઠંડક વાળો વાતાવરણ થઈ ગયો છે. વાવ, પાંદરા ઊભા જુઓ. હું ને પપ્પા હવે લો ગાર્ડનમાં ફરીએ છીએ. મમ્મી ને કૃપા તો હાલ્યા ગયા. લો ગાર્ડન માર્કેટ પાછળ જ છે રોડ ઉપર. અને અહીંયા મસ્ત આખો તળાવ જેવો છે, આ બ્રિજ છે અને અહીંયા કમળ ને એ પણ ઉગેલા છે. બાકી હમણાં કંઈ ખાસ એટલો છે નહીં, બપોરનો ભાગ છે એટલા માટે. સામે જ છે હેપી સ્ટ્રીટનો પણ ઓફ. અને અહીંયા સાંજના ભાગે મસ્ત નાસ્તો પાણી અને પાર્કિંગ ને એ બધો છે. પેડ પાર્કિંગ છે બાય ધ વે. અને હવે આપણે જે રસ્તે આવ્યા ને એ જ રસ્તે આપણે જઈએ છીએ પાછા. આપણી પાછળ છે ને એ લો ગાર્ડન માર્કેટ છે. અહીંયા ચણિયા ચોળી ને એ બધો બહુ જ મળે. મમ્મી ને કૃપા ત્યાં સામે છે. આપણે છે ને ખ્યાતને મળવા પણ હમણાં જઈએ છીએ, તો એના માટે મેં રેપિડો બુક કરી નાખી છે. અહીંયા 2 મિનિટમાં આવે છે માણસ. મમ્મી આ હું ખ્યાત કે જરાક મલ્લા વના તો એવો પપ્પા ઉડા ગાર્ડન મેં ઉઠાઈ અહીં કી ગણ્યા. તો બસ મિત્રો, આ રેપિડોમાંથી ભાઈ આવી ગયા છે. હા 1 2 8 2 1 2 8 2 8 2. હા આ આપણો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે આનામાં. ને જોઈએ મમ્મી ને કૃપા ક્યાં ગયા. કૃપા તો આ પણ છે એ બધો લો ગાર્ડન માર્કેટ જ છે. અહીંયાથી આ બધો આપણે લાસ્ટ ટાઈમ આવ્યા હતા તમને યાદ હોય તો, હું ને ખ્યાત અહીંયા બિચારા કંટાળતા હતા અને કૃપા અહીંયાથી બધો લેતી હતી. તો હમણાં આપણે અમદાવાદના નહેરુનગરમાં છીએ અને ગરમી તો યાર ભૂકા ઘાટ નાખે એટલી છે. સનસ્ક્રીન આપણે લગાવ્યો તો એ ક્યારે પૂરો થઈ ગયો ખબર નહીં. તો મિત્રો હમણાં આપણે એસજી હાઈવે ઉપર છીએ અને અહીંયા સામે શિવાલિક ને સિલ્ક પછી કોર્ટયાર્ડ મેરિયોટ એ બધી અહીંયા હોટલ ને આટલી મોટી મોટી બિલ્ડિંગો પણ અહીંયા છે. ઓ છે શિવાલિક સિલ્ક પછી પ્રિવિલિયન ને ઘણી બધી એવી અલગ અલગ છે યાર. જોરદાર ભાઈ, આનો ખાલી તમે લુક જોવો શિવાલિક શિલ્પનો. ઓ માય ગોડ ભાઈ ભાઈ. આપણે આવી ગયા છીએ અહીંયા ખ્યાતની ઓફિસ પાસે. આ B² 1 કરીને છે, હેનોવર ઇન્ટરનેશનલ કરીને. ભાઈ અહીંયા ક્યાં કામ કરે છે મને યાદ નથી કઈ કંપનીમાં કે છે, પણ એની બિલ્ડિંગ આટલી મોટી છે. વાહ ભાઈ વાહ, ખ્યાત ભાઈએ ભાઈ પ્રગતિ કરી છે ફૂલ અમદાવાદમાં આવીને. બસ આપણો મિત્ર આવી ગયો છે અહીંયા ને આપણા માટે ગિફ્ટ લઈ આવ્યો છે બાય ધ વે. આપણા જ રૂપિયા આપણને ગિફ્ટ દીધી છે. તો બાય ધ વે આપણે છે ને એમેઝોન બેઝિકની પાવર બેંક લીધી છે 20,000 mAh. તો બસ એ જ હવે અનબોક્સ કરે છે ભાઈ. તો બસ મિત્રો આપણે તેડમાં મારે છીએ. હવે અહીંયા તને કોઈ કાંઈ નહીં કે તું ઘટ નહીં, તને કોઈ કાંઈ કહે તો તું મને કહી દેજે, ફોન કરજે, હું ભૂલથી રામાં સ્પેશિયલ આવી જઈશ. તો મિત્રો ખ્યાતની કંપનીમાં 700 માણસો કામ કરે છે અને એમાંથી આ ભાઈ એક સિલેક્ટ થયા છે. એટલે ભાઈ હવે 2 4-wheeler સિવાય તો પગ જ નથી મૂકતા. આપણે આ રેપિડોમાં બુક કરી નાખી છે અને હવે આપણે જઈએ છીએ જમાલપુર ફ્લાવર માર્કેટ. અને મમ્મી પપ્પા ને કૃપા એ ત્રણે છે લો ગાર્ડન. ત્યાંથી આપણે જમાલપુરથી એવું હશે ને તો આપણે ડાયરેક્ટ સાઈબાગ જ હાલ્યા જઈશું આપણા સ્ટે ઉપર. અને મમ્મી પપ્પાને ને એ બધાને ત્યાં બોલાવી લેશું. ત્યાંથી પછી રાતના આપણી ગીતા મંદિરથી 9:30 વાગ્યાની બસ છે. ને આ ભાઈ 2 મિનિટમાં આવે છે. બાઈક એની છે હીરો પેશન પ્રો. હાલો ભાઈ, ક્યાં
મળી. હમણાં 6 વાગ્યા છે અને આપણે આવી ગયા છીએ જમાલપુર ફ્લાવર માર્કેટ. અને શાકભાજીનો નહીં, બધો ફળ બજાર ને બધો ભેગો છે. અહીંયા જનરલી એવો છે કે સવારના 4-5 વાગે તમે જો આવો ને તો અહીંયા રોડ ઉપર પણ તમને બધા ફ્લાવરવાળા નહીં બધા તમને જોવા મળી જાય. પણ હમણાં તો હવે એટલો કાંઈ ખાસ છે નહીં, લાઈક અહીંયા બધા છૂટા છૂટા બેઠા છે અને બાકી બધો અહીંયા અંદર જ છે. તો બસ હવે આપણે અહીંયા અંદર જઈએ અને જોઈએ કઈ ટાઈપનો છે. પ્રકારના અહીંયા અલગ અલગ ફૂલની દુકાનવાળા ને બધા છે, બધા કેરેટની અંદર ફૂલ ફૂલ ને ફૂલ જ છે. વાવ યાર વાવ, અમદાવાદની સૌથી મોટી ફ્લાવર માર્કેટ છે બાય ધ વે. હમણાં તો આપણે ખોટા ટાઈમે આવ્યા છીએ, આપણે સવારના આવવાની જરૂર હોય અર્લી મોર્નિંગ, ને બધા સાચા ફૂલ છે જોરદાર. હવે મને લાગે છે કે ફટાફટ આપણને પહોંચવું જ પડશે, નકા હવે જો લેટ થઈ ગયો ને તો બસ આજની છૂટી જશે. 6:30-7:30 થાય છે અને 9:30 વાગ્યાની આપણી બસ છે. હવે આટલા સુધી આવ્યા છીએ તો અટલ બ્રિજ જરાક જોઈ આવીએ. આ સાવ વોકેબલ ડિસ્ટન્સ ઉપર જ છે, અહીંયાથી સામે દેખાય છે. આપણે તો જસ્ટ અટલ બ્રિજનો 1-2 ફોટા ને વિડીયો જ લેવા છે, બાકી કાંઈ ખાસ કામ નથી અટલ બ્રિજ પાસે જઈને. 30 રૂપિયાની એન્ટ્રી ટિકિટ છે એવું મેં ગૂગલમાં વાંચ્યો હતો. 30 રૂપિયા હે દીપકૃપા બ્લોક, 10 રૂપિયા એની અંદર કે બાજુમાં ફ્લાવર પાર્ક કે એવું કાંઈક છે. તો 30 + 10 = 40 રૂપિયા છે. તો યાર અટલ બ્રિજ એટલી જોરદાર લાગે છે, ઓ માય ગોડ, બહુ જ લાર્જ સ્કેલ ઉપર ડેવલપમેન્ટ કરેલો છે, ખતરનાક યાર. લાઈક નીચે આખો તળાવમાં પણ છે એનો આખો પોલ ને એ બધો, અને ખાલી પાઇપને જો કેટલા, ઓ માય ગોડ. અને બસ હમણાં 7:50 છે, તો નાઉ વી હેવ ટુ ગો. હવે આપણને બહુ ફટાફટ જવું પડશે, નકા હવે બહુ એટલે બહુ જ મોડો થશે, લિમિટ બહારનો મોડો થશે. હવે આપણે એક્ઝેક્ટલી અટલ બ્રિજની સામે આવી ગયા છીએ જ્યાંથી આખી એન્ટ્રી ને એ બધો છે. ઓ વાવ મેન, જોરદાર. અહીંયા કંઈક આ પ્રકારની અટલ બ્રિજ છે, નીકળી જઈએ, અધરવાઇઝ એટલો મોડો થશે એની કોઈ સીમા નહીં હોય. અને આની સામે જ છે પતંગ હોટલ. તો હવે યાર આપણને ઘણો બધો અમદાવાદમાં ખબર પડી ગઈ છે. નાઇસ, દિલ્હી પરફેક્ટ આપણો થઈ ગયો, મુંબઈમાં આપણે કોઈ જ જાતની કાંઈ પ્રોબ્લેમ ન પડી. અને હવે અમદાવાદ બીજી વાર આપણે આવ્યા, પહેલાં આપણે એકલા આવ્યા હતા હું ને કૃપા, અને આ વખતે હું મમ્મી પપ્પા અમે બધા 4 જણા ભેગા આવી ગયા. બહુ સારો એવો એક્સપિરિયન્સ રહ્યો. અને લાઈક અહીંયાથી આ પ્રકારનો છે કંઈક વ્યૂ. સામે ઓ જે ટાવર જેવો છે ને આ છે પતંગ હોટલ, અને બાકી બધો જે એરિયા છે એ રિવર ફ્રન્ટમાં જ આવે, નીચે વોકિંગ જોગિંગ બધા માણસો કરતા હોય. તો બસ મિત્રો, મમ્મી પપ્પા કૃપા બધા સાઈબાગ આવી ગયા આપણા હરિયન ટાવરની પાસે જ. અને બસ હવે આપણે અહીંયા મંચુરિયન અને ફ્રેન્કી ખાઈએ છીએ. તો કેવો રહ્યો લો ગાર્ડનનો અનુભવ? ટાઈમ ઓછો પ્યો? ઓછો ન પડ્યો? સોરી, લો ગાર્ડન માર્કેટ, ગાર્ડન માં તો ખાલી જરાક જ પગલા કરીને આવી ગયા હતા. તમે તો ઉમાં સુઈ ગયા હતા ને લો ગાર્ડન માં. ફટાફટ હવે આપણે જમી અને બસ નીકળીએ ડાયરેક્ટ અહીંયા. પેલા પછી હજી સામાન્ય ઊંધા બધો નાખવા માટે જવું પડશે, અને પછી આપણે અહીંયાથી ડાયરેક્ટ ઉબેર કે એવું કંઈક કરી લેશું બુક, અને પછી ડાયરેક્ટ જશું ગીતા મંદિર બસ સ્ટેશન. આપણો બધો અહીંયા રૂમમાંથી સામાન વામાન બધો મૂવ થઈ ગયો અને હવે બસ ફટાફટ નીકળીએ છીએ. અને મેં અડા ક્યાંય રહી ના આવ્યો ને. ઓકે, અડા તો ક્યાંય ને હાલો એલી હાલો. ઓકે, અહીંયા પણ કાંઈ કૃપા રાખ, મોબાઈલ ઉબાઈલ ભૂલી ન જાય, બાકી બધું ઠીક છે. તો બસ મમ્મી પપ્પા નીચે આલા ગયા છે અને હવે અમે પણ જઈએ છીએ. મેઇન સ્વિચ બંધ. અરે ઓકે, રેડી, લેફ્ટ લેફ્ટ લેફ્ટ, જલ્દી પછી જૈન સમાજ ને બાય બાય કહીએ છીએ. ફાઇનલી હાલો ઉતરો. હા બહુ ગીતા રે, લિફ્ટ જલ્દી. ઓકે, તો ગાઈઝ આપણી પાસે ટોટલ 7 દાગીના છે. એક મમ્મી પાસે પર્સ અને બાકી 6 ટોટલ આ રીતના બેગ. મેં જ એક લટકાવવાળો બેગ લીધો છે, બાકી બધા હાથમાં ઉપાડવાવાળા જ બેગ છે. અને ફાઇનલી બહારે પણ આવી ગયા છે ને હવે દીપે ઉબેર બુક કરી છે તો એ આવે છે.
તમે લોકો બહાર અહીંયા આર્યન ટાવર પાસે ઊભા છીએ, કચ્છી વિશ્રામ ગૃહની એક્ઝેક્ટલી બહાર. ભાઈ તમે મને આ ઘડિયાળમાં બહુ અહીંયા ગરમી થતી હતી એટલે ઉતારી નાખો. ઓકે તો ફાઇનલી આવી ગઈ, જેટલા આવે એટલા વહેલા આપણે ગીતા મંદિર જવા માટે નીકળી ગયા છીએ. કાંઈક ટાઈમ બતાવે છે 9:04, 9:04 પહોંચશું અને 9:30 વાગ્યાની આપણી બસ છે. તો જોઈએ, અહીંયા ગૂગલ મેપ ચાલુ છે, બાકી અહીંયા પણ મારો ઉબેરનો એપ ચાલુ છે. આ વખતે આપણે ઉબેર બહુ સારી એવી યુઝ કરી. 9:15 થાય છે, 9:13 થઈ છે, આપણે પહોંચી આવ્યા. તને એમ થતું તું લેટ થાય છે કા? વચમાં યાર જરા સિગ્નલ આવી ગયા ત્યારે તને આમ ધક ધક થઈ ગયો હશે ને? ધક ધક તો નહીં. બસ ગાઈસ ફાઇનલી આવી ગયા છીએ. હવે આપણે 15 મિનિટ સુધી વેઇટ જ કરવાનું છે. બસ હવે અંદરની સાઈડ આવશે કે ક્યાં આવશે ખબર નથી. ભાઈ તમે આપણે ગીતા મંદિર છીએ અત્યારે, ગીતા મંદિર બસ સ્ટેશન, અને અમને લાસ્ટ ટાઈમ બસ છે ને બહારે ઉતાર્યું હતું બહારની સાઈડ, પણ અત્યારે આપણે અંદરની સાઈડ છીએ બસ સ્ટેશનની અંદર. તો દીપભાઈ હવે પૂછવા જાય છે કે બસ અંદર આવશે કે બહારેથી અમને પિકઅપ કરશે, તો એ બધું જોવાનું છે. બાય ધ વે ગાઈસ, અમે લોકો મમ્મી પપ્પાને તેડવા માટે જઈ છીએ, ઈ ને બધું બેગ્સ ને બધું લેવા માટે, ને પછી આપણી બસ ઊભી જ છે, તો આપણે ડાયરેક્ટ બસમાં ચડવાનું જ છે. આપણી પાછળ જે છે અમદાવાદ માતાનો મઢ, એ આપણી બસ છે અને 9:30 વાગે ઉપડશે. 9:25 એક્ઝેક્ટ થઈ છે હમણાં, બસ 5 મિનિટની વાર છે. આપણે બહુ પરફેક્ટ ટાઈમ ટુ ટાઈમ આજે આવી ગયા છીએ, બધો સામાન ને બધો ગોઠવી લીધો, મમ્મી પપ્પા કૃપા બધા અંદર જ છે. અને હું બસ અહીંયા બહારેથી જરાક જોઉં છું, મને અંદર એમ જ બેસો તો પસંદ નથી, તમને બધાને ખબર છે. તો ટિકિટ પણ કન્ફર્મ કરાવી લીધી અને બસ સારી એવી ટ્રાફિક છે. ગીતા મંદિર બસ સ્ટેશન છે આ, અમે પણ અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ. આવી ગયા છીએ ફરી પાછા ભુજ. કૃપા આવી ગયા ને.